ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજના લેક્ચરમાં આપણે જે ડાયરેક્ટલી તમે સૂત્ર મૂકવાથી દાખલા મળી જાય અને થોડું ઘણું રૂપાંતર કરતાં તમને આવડતું હોય, સેન્ટીમીટર ટુ નેનોમીટર કે નેનોમીટર ટુ પિકોમીટર, તો આ દાખલા એક થોડાક અલગ પ્રકારના દાખલા છે અને આને કોઈ ચેપ્ટર સાથે રિલેટેડ દાખલા નથી, એટલે તમે ડાયરેક્ટલી બી આને ગણી શકો છો. તો એટલા માટે જ આપણે જે પણ એક ટાઈપના દાખલા છે તેને આપણે આ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં આપણે સમસ્થાનિકો, સમભારિકો અને આઈસોટોપ, આઈસોબાર અને આઈસોટોન વિશે માહિતી મેળવેલી હતી. એના પરથી જે એક્સ દાખલા જોયેલા હતા તેના પણ થોડા ઘણા દાખલા અહીંયા આવશે, બરાબર. અને ટૉપિક પ્રમાણે જ જશું આપણે. તો આ જે તમને દાખલો દેખાય છે તે સ્વાધ્યાયનો 2.35 છે. આ તમારે નોટ ડાઉન કરતા રહેજો. દાખલા ઘણા બધા છે એટલે તમે ખાસ નોટ ડાઉન કરજો તમારી બુકમાં 2.35. તો ક્વેશ્ચન એવો છે, જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો જેને 20 સેન્ટીમીટર લાંબી લાઇનના સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. તો કાર્બન પરમાણુનો વ્યાસ છે 0.15. આપણે વ્યાસને લખી શકીએ D = 0.15. હું તમને જે પેટર્ન કરાવવા તે જ તમે ફોલો કરજો. અહીંયા જે લખેલું છે તે એકદમ શોર્ટકટ છે, તમને સમજ નહીં પડશે. તો વ્યાસને આપણે ડી લખી શકીએ, 0.15 નેનોમીટર. હવે કાર્બન પરમાણુની સંખ્યા ગણવાની છે આપણે. સંખ્યાને કોઈ આપણે એન સપોઝ કરીએ, ધારો કે એન છે, એ ગણવાની છે. 20 સેન્ટીમીટર લાંબી લંબાઈ એલ આપેલું છે, 20 સેન્ટીમીટર, બરાબર. આટલા ડેટા છે તમારી પાસે, એટલે કે આપણે આકૃતિ દ્વારા સમજાય તો એક સીટી લેટીમાં આ બધા કાર્બનના પરમાણુઓ ગોઠવેલા છે. એની ટોટલ લેન્થ તમને આપી દીધેલ છે 20 સેન્ટીમીટર, બરાબર. અને આ દરેકનો વ્યાસ કેટલો છે, 0.15. તો આપણે કેટલા કાર્બન પરમાણુને ગોઠવી શકાય એ આપણો સવાલ છે, બરાબર. તો પહેલાં આપણે શું કરવાનું, એક સૂત્ર બનાવીએ કે એન પરમાણુની સંખ્યા છે, એનો વ્યાસ છે ડી અને એની લંબાઈ આપેલી છે એટલે એલ, ND = L. એકદમ શોર્ટકટ તમને સૂત્ર યાદ રાખવાનું છે. હવે સંખ્યા ગણવાની છે એટલે એન ગુણ્યા તમને વ્યાસ કેટલો આપેલો છે 0.15, એટલે અહીંયા લખવાનું 0.15, બરાબર. આ નેનોમીટરમાં છે અને લંબાઈ કેટલી આપેલી છે 20 સેન્ટીમીટર, એટલે 20 સેન્ટીમીટર બધી લખી શકાય. ચાલો એનને આપણે કરતા બનાવવાનો, એટલે 20 સેન્ટીમીટર ઉપર જશે અને 0.15 નેનોમીટર નીચે જશે. ચાલો હવે બધાને આપણે એને કન્વર્ટ કરી નાખીએ, સેન્ટીમીટરને મીટરમાં કરી નાખીએ, નેનોમીટરને મીટરમાં રૂપાંતર કરી નાખીએ. તો 20 × હવે 1 સેન્ટીમીટર = 10^-2 મીટર આવે, એ તમને યાદ હોવું જોઈએ, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું. ને 0.15 નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે 1 નેનોમીટર = 10^-9 મીટર, આ બંનેને આપણે કેમાં કન્વર્ટ કર્યું, મીટરમાં, બરાબર. એટલે મીટર મીટર તો કેન્સલ થઈ જશે. હવે આનો ભાગાકાર કરવાનો, સિમ્પલ 20 / 0.15 કરજો તમે તો કેટલા આવશે, 133.33 × 10^-2, તો છે જ ઉપર, -9 ઉપર જશે એટલે +9. કોઈ પણ નીચેનું 10^-9 હોય, 10 હોય, ઉપર જાય તો પ્લસમાં કન્વર્ટ થાય, એટલે આનો આન્સર આવશે 133.33 × 10^7. +9 જે મોટાનો સિમ્બોલ છે +9 અને નાનું -2 છે, એટલે મોટાની સાઇન લાગે, બરાબર, 10^7. હવે ફાઇનલ લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ તમારું 1.33. આપણે બે સ્ટેપ કાં ગયા, ડાબી બાજુ જાય એટલે ઇન્ક્રીઝ થાય, બરાબર. પોઝિટિવ સાઇનમાં વધારો થાય ને, 10^7 કેટલા થયા, 10^9, એટલે આ તમારો જવાબ. N = 1.33 × 10^9. કોઈ પણ એકમ નહીં આવશે કેમ કે મીટર તો કેન્સલ થઈ જાય છે અને સંખ્યાનો કોઈ એકમ આવતો નથી. એટલે આ રીતે જ તમે દાખલો કરજો, જેવી રીતે હું તમને બતાવું છું, બાજુની રીતે તમે દાખલો કરતા નહીં, કેમ કે એમાં તમને સમજ નહીં પડશે. તો આ દાખલો તમે ખાસ તમારી નોટ ડાઉન કરજો તમારી બુકમાં. તો હવે આવા જ દાખલા આપણે જોવાના છે કન્ટિન્યુ, 2-3 દાખલા એવા ટાઈપના છે. તો ચાલો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ અને એ તમારો ક્વેશ્ચન રહેશે 2.36, એના પછીનો જ છે, સ્વાધ્યાય 2.36. પહેલો દાખલો સમજ પડી ગયો હશે તો આ તમારા માટે ઇઝી જ છે. તો ચાલો અહીંયા શું આપેલું છે, 2 × 10^8 કાર્બન પરમાણુઓ એકબીજા પાસે ગોઠવાયેલા છે,
બરાબર, કાર્બન પરમાણુ આપેલા છે એટલે હવે આમાં એન તો આપી દીધેલો છે, ગયા દાખલામાં શોધવાનો હતો. 2 × 10⁸. વ્યવસ્થાની લંબાઈ એટલે એલ આપેલી છે 2.4 સેન્ટીમીટર. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધો, આર શોધવાનું છે આપણે. બરાબર, તો આર ક્યારે મળે? જ્યારે આપણને ડી મળે, તો એટલે ડી પણ શોધવાનું રહેશે. પહેલાં ડી મળે તો જ આર મળે. બરાબર, કેમ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એ તમારે આગળના ધોરણમાં એ તમે સૂત્ર વાંચેલું હશે. હવે આપણે એ સૂત્ર મૂકીએ, એન ડી ઇઝ ઇક્વલ ટુ એલ. એન એન તમને આપેલો જ છે, કેટલો? 2 × 10⁸ ગુણ્યા ડી નથી, એલ પણ લંબાઈ આપેલી છે. કેટલી લંબાઈ? 2.4 સેન્ટીમીટર. ચાલો હવે આપણે ડીને કરતાં બનાવી દઈએ, એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 2.4, 1 સેન્ટીમીટર બરાબર 10⁻²² મીટર આવે. બરાબર, અને ભાગ્યા 2 × 10⁸. ચાલો 2.4 ભાગ્યા 2 કરજો તો તમારો આન્સર કેટલો આવશે? 1.2. બરાબર, 2.4 ભાગ્યા 2 કરજો તો તમારો આન્સર આવશે 1.2, અને ઉપર -2 છે, નીચે 10⁸ છે. બરાબર, નહીં તો તમે એમ પણ રહેવા દઈશ, તમે પહેલાં જો કન્વર્ટ નહીં કરવાના હોય તો પણ ચાલે. સપોઝ કે 2.4 સેન્ટીમીટર, સેન્ટીમીટરને આપણે સેન્ટીમીટરમાં દેવા દઈએ અત્યારે, અને નીચે છે 2 × 10⁸. બરાબર, અત્યારે કન્વર્ટ નથી કરતા. ચાલો 2.4 ભાગ્યા 2 કરો, તમારો જવાબ આવશે 1.2, અને 10⁻⁸ હશે, 8 ઉપર જશે એટલે શું થશે? 10⁻⁸ અને સેન્ટીમીટર. આ તમારો હજુ ડી મળ્યો, આ તમારો આન્સર આવશે ડીનો, સેન્ટીમીટરમાં. ચાલો હવે તમારે એની ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા કેવી રીતે મળે? ચાલો તો ત્રિજ્યા ગણવા માટે આપણે પહેલાં શું કરવાનું? આર બરાબર ડી બાય 2, વ્યાસ ભાગ્યા 2. ચાલો વ્યાસ તો તમને મળી ગયો છે 1.2 × 10⁻²² ભાગ્યા 2. ચાલો 1.2 ભાગ્યા 2 કરજો તો તમારો જવાબ આવશે 0.6 × 10⁸. બરાબર છે, 0.6 × 10⁸, અને એક સ્ટેપ તમે જમણી બાજુ જાઓ આ સાઈડ તો 6.0, 6 લખો તો પણ ચાલે, 6.0 લખો તો પણ ચાલે, 6.0 × 10⁻¹ સેન્ટીમીટર. માઇનસ ચાર્જમાં ઇન્ક્રીઝ થાય જમણી બાજુ જાઓ એટલે આપણે અહીં આન્સર કેટલો મેળવ્યો? 6 × 10⁻¹ સેન્ટીમીટર. ક્લિયર? હવે આપણે એને સેન્ટીમીટરમાંથી આપણે એને આપણે નેનોમીટરમાં બી લઈ જઈ શકીએ. બરાબર છે, તો ચાલો અહીંયા એક આપણે પદ મૂકવાનું રહેશે 1 સેન્ટીમીટર, અને પછીનું સ્ટેપ 1 સેન્ટીમીટર બરાબર 10⁻²મીટર આપણને ખબર છે. તો 6.0 × 10⁻¹ સેન્ટીમીટર બરાબર કેટલા? આ જેવી રીતે આપણે નફાખોટમાં કેવી રીતે પદ મૂકીએ એવી રીતે મૂકી દેવાનું. બરાબર, તો ચાલો હવે આના આપણે ક્રોસ ગુણાકાર કરી શકીએ. બરાબર, એટલે ક્રોસ ગુણાકાર કરવાથી આપણને કેટલો આન્સર મળશે? 6 × 10⁻¹ અને 10⁻², તો છે જ. બરાબર, એટલે 6 × 10⁻¹ −9 ને −2 = −11 મીટર. ચાલ આ પણ તમે લખી શકે. હવે નેનોમીટરમાં તમારે જવાબ જોઈતો હોય તો એ પણ તમે એક્ઝામ્પલ લખી શકે. તો નેનોમીટરમાં રૂપાંતર કરવા માટે 1 નેનોમીટર બરાબર 10⁻¹ મીટર થાય. આ બધા તમને ડેટા યાદ હોવા જોઈએ, ચેપ્ટર 1માં હું તમને સમજાવી ગયો છે. 1 નેનોમીટર બરાબર 10⁻¹ મીટર, તો 6 × 10⁻¹ મીટર બરાબર કેટલા? બરાબર, તો આ બીજાનો હવે આ એકબીજાનો ક્રોસ ગુણાકાર થશે. બરાબર, તો અહીંયા 6 × 10⁻¹ આવશે ઉપર, અને છેદમાં શું આવશે? ગુણ્યા 1 તો આપણે લખતા નથી, અને છેદમાં શું આવશે? −9. એટલે 6 × 10⁻¹ −9 ઉપર જાય તો +9, એટલે 6 × −11માંથી +9 જાય તો 10⁻². બરાબર, અને આ 6 × 10⁻², આપણો આન્સર તો આપણે કન્વર્ટ કરી નાખ્યો છે નેનોમીટરમાં. આટલો રાખી શકાય આન્સર?
અને તમારે હજુ કન્વર્ટ કરવો હોય તો 10^-2 છે, એટલે તમારે સિમ્પલ કેલ્સીમાં શું કરવાનું, કેલ્ક્યુલેટરમાં જો તમે કરતા હોય તો -2 છે એટલે ભાગ્યા 100 કરવાનું, જો +2 તો ગુણ્યા 100 કરતે, એટલે ભાગ્યા 2 કરજો, ભાગ્યા 100 કરજો તો તમારો જવાબ શું આવશે, 0.06 નેનોમીટર. તમારો પાછળ જે બુકમાં આન્સર આપ્યો એ રીતે તમે લાવી શકો. એટલે 10^-2 ઘાત હોય તો ભાગ્યા 100 કરવાના, +2 ઘાત હતા તો ગુણ્યા 100 કરતા, -3 હતા તો ભાગ્યા 100 ભાગ્યા 1000 કરતે, એવી રીતે અહીંયા -2 છે એટલે ભાગ્યા આપણે 100 કરીએ તો આન્સર તમારો કેમાં કન્વર્ટ થઈ ગયો, 0.06 નેનોમીટર. આ તમે જોઈ શકો. એટલે આ તમને એકદમ શોર્ટકટ મેથડ છે, આ તમને જરી સમજ પડી રીતે તમને લોંગમાં કરાવ્યું અને તમારે આ જ રીતે ફોલો કરવાનું છે. તો પહેલાં આપણે સૂત્રમાં શું મૂકી દેવાનું, એન ડી બરાબર એલ, એન આપેલો છે, ડી નથી આપ્યો, એલ પણ આપેલો છે, ડીને કરતા બનાવી દેવો, ડી એટલે વ્યાસ મળી જાય, વ્યાસ પરથી તમારે શું કરી નાખવાનું, એની ત્રિજ્યા શોધી કરવાનું, ત્યાં સુધી સેન્ટીમીટરમાં, પછી સેન્ટીમીટરમાંથી આપણે કન્વર્ટ કરવાનું છે નેનોમીટરમાં. તો સેન્ટીમીટર 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર, તો 6 × 10^-9 સેન્ટીમીટર બરાબર કેટલા, બરાબર તો તમે એના પરથી 10^-11 મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું. પછી આપણે નેનોમીટરમાં, તો 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર, તો 6 × 10^-11 મીટર બરાબર કેટલા, તમારો ફાઇનલ જવાબ આવશે 0.06 નેનોમીટર. તો આ રીતે તમારે આખો દાખલો જોવાનો છે વ્યવસ્થિત, બરાબર છે. આટલું ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે આપણે તો નેક્સ્ટ દાખલો છે મૂલિકનના પ્રયોગવાળો દાખલો છે, બરાબર. તો મૂલિકનવાળો દાખલો સ્વાધ્યાયનો 2.39, મૂલિકન નામનો વૈજ્ઞાનિક હતો, બરાબર. એનું કંઈ ડિટેલિંગમાં આપણી બુકમાં નથી, એ છે ને એ થોડું એક્સપેરિમેન્ટલ વસ્તુ છે એટલે એને ડિટેલમાં સમજાયું નથી. એટલે તમે અત્યારે ખાલી દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો સ્વાધ્યાયનો 2.39મો દાખલો છે, આ 1 માર્કમાં પૂછાય એવો દાખલો છે, બરાબર. અને આ એક્ટિવિટી થોડી છે, ટેક્સ્ટબુકમાં થોડી એક્ટિવિટીમાં આપેલું છે. આ મૂલિકનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત સ્થિત વિદ્યુતીય ભાર -1.282 × 10^-18 કુલંબ છે, તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ચાલો હવે આ વિદ્યુત ભાર એટલે કે ક્યુ આપેલો છે તમને, ક્યુ બરાબર -1.282 × 10^-18 કુલમ, બરાબર. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એન શોધવાનો છે, બરાબર. તો અહીં એક સૂત્ર છે તમારા માટે ખાસ, તો પહેલું તમારા માટે યાદ રાખવા જેવું સૂત્ર હોય તો પહેલાં કેવું, ક્યુ બરાબર એની, ક્યુ બરાબર એની, એમાં આપણે એન શોધવાનો છે એટલે એન બરાબર ક્યુ છેદમાં ઈ. ચાલો ક્યુ આપેલો છે -1.282 × 10^-18 કુલમ, અને ઈ, હવે ઈ તમારે એક્ઝામમાં વાંચીને જવાનો છે, 1.6022 × 10^-19 કુલમ. અત્યારની જે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થયેલો છે, હાલમાં જે ઇલેક્ટ્રોનનો વીજભાર બધી જ જગ્યાએ જે નક્કી થયેલો છે કેટલો છે, 1.6022 × 10^-19 કુલમ. હવે વીજભારને સંતુલિત કરવા માટે નીચે પણ ઇલેક્ટ્રોનનો વીજભાર તો માઇનસમાં જ આવે, એટલે -1.6022 × 10^-19 કુલમ, બરાબર. ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી છે વીજભારની, 1.6022. અહીંયા માઇનસ આપણે આ માઇનસ કેમ મૂકતા છે, વીજભારને બેલેન્સ કરવા માટે, બરાબર. કેમ કે સંખ્યા માઇનસમાં તો આવી નહીં શકે, પોઝિટિવમાં જ આવે સંખ્યા, તો એટલે માટે અહીંયા નીચે માઇનસ બેલેન્સ કરવા માટે મૂક્યો છે. એટલે આ માઇનસને આ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે, તો તમે ભાગાકાર કરજો, 1.282 × 1.6022 કરો તો તમારો ફાઇનલ આન્સર કેટલો આવે, એન બરાબર 8, બરાબર. એટલે આ દાખલામાં જે હું તમને જે નવી વસ્તુ કીધી તે ઇલેક્ટ્રોનનો વીજભાર જે અત્યારે સર્વ સ્વીકૃત છે બધી જ જગ્યાએ સ્વીકૃતિમાં છે, તે કયો છે, 1.6022 × 10^-19 કુલમ. આ તમારે યાદ રાખીને જવાનું છે એક્ઝામમાં, ઇલેક્ટ્રોનનો વીજભાર, બરાબર. અને માઇનસ મૂકવાનું કારણ હતું, ઉપર પણ માઇનસ છે જેને કારણે આપણી સંખ્યા પોઝિટિવમાં આવે એટલા માટે, બરાબર. આ તમારો 2.39મો દાખલો હતો. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ, તે છે 2.38. નંબર પ્રમાણે તમે જોજો, 2.38. એક કણ 2.5 × 10^-6 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે,
તેમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. સેમ વસ્તુ, વિદ્યુતભાર આપેલો છે, ક્યુ આપેલો છે, કેટલો, 2.5 × 10⁻⁶ કુલમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે, બરાબર. તો અત્યારે આપણી વાત કરીએ સંખ્યા બરાબર એન, તો સેમ સૂત્ર એન બરાબર ક્યુ અપોન ઈ, કેમ કે ક્યુ બરાબર તો શું થાય એન ઈ, એનને કરતાં બનાવો એટલે કે ઈ છેદમાં જશે ક્યુ, 2.5 × 10⁻⁶ કુલમ, અને છેદમાં એક ઇલેક્ટ્રોન વીજમાં આપણી વાત થઈ ગઈ 1.6022 × 10⁻¹⁹. હવે આપણે માઇનસ સંજ્ઞા નથી મૂકતા કારણ કે ઉપર માઇનસમાં નથી વેલ્યુ. ચાલો આનો ભાગાકાર કરજો તો તમારો જવાબ આવશે 1.560 અને આ −16 −19 ઉપર જાય, બરાબર, એટલે +19 થાય, એટલે 1.560 +19માંથી −16 જાય એટલે 10³ બચે. અને મેં તમને કીધું એ પ્રમાણે બે દાખલા પહેલાં મેં તમને કીધું જો હવે અહીંયા પોઝિટિવમાં ઘાત છે એટલે તમારે ગુણાકાર કરવાનો, એટલે તમારે કેલ્સીયમમાં શું કરવાનું, 1.560 ગુણાકારમાં 1000, 10³ એટલે 1000 થાય, એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 1560 પોઝિટિવમાં છે એટલા માટે 1560 શું શોધ્યું આ તમે ઇલેક્ટ્રોન, બરાબર. એટલે આ બહુ જ ઇઝી દાખલો છે તમારા માટે અને એક કે બે માર્કમાં પૂછાય એવો દાખલો છે. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જે છે 2.37 સ્વાધ્યાયનો, 2.37 નોટ ડાઉન કરજો ખાસ અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ચાલો ઝીંક પરમાણુ વ્યાસ આપેલો છે ડી, ડી કેટલો આપેલો છે 2.6 એમસ્ટ્રોંગ, બરાબર. અને પહેલો સવાલ એવો છે ઝીંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો, બરાબર. પિકોમીટર એટલે કે 10⁻¹૨, એક પિકોમીટરનું વેલ્યુ તમને ખબર હોવી જોઈએ, ફર્સ્ટ ચેપ્ટરમાં આવી ગઈ છે 10⁻¹૨ મીટર. હવે બીજું શું શોધવાનું છે, સંખ્યા બી શોધવાની છે, હાજર પરમાણુની સંખ્યા એન પણ શોધવાનું છે. તો પહેલાં તો આપણે ત્રિજ્યા બરાબર પહેલું સ્ટેપ મેં જે તમને કરાવું છે એ રીતે જોતા રહેજો, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે, એટલે ડી તમને મળી જશે 2.6 અને ભાગ્યા 2, તો 2.6 ભાગ્યા 2 તમે કરો, બરાબર, તો તમારો આન્સર કેટલો આવશે 1.3, કેમાં આવશે આ આન્સર એમસ્ટ્રોંગ. ચાલો હવે આપણે એમસ્ટ્રોંગમાંથી પિકોમીટરમાં જવાનું છે, તો તમને એક ખબર હોવી જોઈએ કે 1 એમસ્ટ્રોંગ બરાબર 10⁻¹૦ મીટર થાય, બરાબર. તો એટલે આપણે અહીંયા સિમ્પલ લખી શકીએ અને આ તમે ખાલી યાદ રાખજો 1 એમસ્ટ્રોંગની વેલ્યુ કેટલી 10⁻¹૦ મીટર. તો ચાલો હવે ઉપરનું જ 1.3 એમસ્ટ્રોંગને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 10⁻¹૦ મીટરના છેદમાં પિકોમીટર, બરાબર. તો એક પિકોમીટરની વેલ્યુ કેટલી આવે 10⁻¹૨, એટલે એને આપણે કાં લખવાનું છેદમાં, બરાબર. એટલે 1.3 × 10⁻¹૦ મીટર ભાગ્યા શું કરવાનું પિકોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે ભાગ્યા શું કરવાનું 10⁻¹૨ એને કન્વર્ટ કરીએ, બરાબર, એક પિકોમીટરને મીટરમાં. અને બીજી રીતે તમને બતાવું, જો તમને ડાયરેક્ટ નહીં ફાવતું હોય તો બીજી રીતે બી થાય, કેવી રીતે થાય તો આપણે સ્ટેટમેન્ટ મૂકવાનું, બરાબર. તો ચાલો આટલું તો તમારું બરાબર જ છે અને અહીંયા લખી દેવાનું 1.3 × 10⁻¹૦ મીટર. આ તમારે એક જવાબ લખી દે, હાઇલાઇટ કરી નાખવાનું. હવે આપણે સ્ટેટમેન્ટ મૂકવાનું જે આપણે ગયા દાખલામાં જોયું હતી કે 1 પિકોમીટર બરાબર 10⁻¹૨ મીટર, તો 1.3 × 10⁻¹૦ મીટર બરાબર કેટલા, આ રીતે બી તમે કરી શકો લાંબી રીતે થોડી. તો એકબીજાનો ક્રોસ ગુણાકાર થશે, કયો કયો ક્રોસ ગુણાકાર, આ એક તો લખતા જ નથી એટલે 1.3 × 10⁻¹૦ અને ભાગ્યા 10⁻¹૨ છેદમાં જશે. તો ચાલો હવે આને આપણે કરીએ સોલ્વ, તો તમારો આન્સર કેટલો આવશે 1.3 − 10 ઉપર છે, −12 ઉપર જશે એટલે +12 થશે, એટલે 1.3 × 10⁻²² થશે. કેમાં આવ્યો આપણો આન્સર આ પિકોમીટરમાં. આ રીતે બી તમે જઈ શકે, જો તમે લોજિકલી કરતા હોય વસ્તુ તો આ રીતે બી જઈ શકાય. હવે આ મેં જેટલા બી સ્ટેપ લખતો છું તમે બધા જ એવી રીતે મારી જેમ જ લખજો. ચાલો હવે એના પછીનું સ્ટેપ છે, સ્ટેપ બાય સ્ટેપ જ આપણે જતા છે. હવે આપણે શોધવાનું શું છે, જો દાખલામાં તમે જુઓ
1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા શોધો. બરાબર, તો આપણી પાસે હવે વ્યાસ તો છે જ 2.6, એટલે પેલું સૂત્ર મૂકી શકે છે. આગલા દાખલામાં જોયું હતું એન ડી ઇઝ ઇક્વલ ટુ એલ, બરાબર, એટલે એન બરાબર એલ અપોન ડી, બરાબર, એલના છેદમાં ડી. ચાલો, એલ લંબાઈ કેટલી આપેલી છે? 1.6 સેન્ટીમીટર, બરાબર, 1.6 સેન્ટીમીટર છે. તો અહીંયા લખીએ 1.6, ચાલો સેન્ટીમીટર ને આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10^-2 મીટર થાય, એ આપણે આગલા દાખલામાં જોઈ ગયા છે. 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર, એટલે ખાલી 10^-2 મીટર મૂક્યું. અને ડી જે તમને એમસ્ટ્રોંગમાં આપેલું છે 2.6 એમસ્ટ્રોંગ, અને 1 એમસ્ટ્રોંગની વેલ્યુ મેં અહીંયા તમને લખેલી જ છે 10^-10 મીટર કરીને. એટલે અહીંયા હું લખા 2.6 × 10^-10 મીટર, બરાબર છે. ચાલો, હવે આનો આન્સર આવશે 1.6 ભાગ્યા 2.6 કરજો તો 0.615, 10^-2 ઉપર છે, -10 ઉપર જશે એટલે +10 થશે, બરાબર. હવે તમે જોઈ શકો 0.615 -2માંથી 10 જશે એટલે 10^8 બચે, અને તમારો એક સ્ટેપ તમે આને આ બાજુ લઈ જાઓ તો તમારો આન્સર શું આવશે? 6.15, 6.15 × 10^7, બરાબર, × 10^7. આ તમે એનની વેલ્યુ મેળવી દીધી. આ રીતે તમારે દાખલો કરવાનો છે. આ રીતે તમારો જવાબ આવી ગયો 6.15 × 10^7. આ એકદમ જ પ્રોપર રીતે તમને કરીને બતાવ્યો, જે તમને અહીંયાથી તમને ખબર નહીં પડશે કે તમે આ રીતે મેં જેવી રીતે કેલ્ક્યુલેશન કરું એવી રીતે તમારે કરતા જવાનું. પહેલાં આપણે કન્વર્ટ કરતાં શીખવાનું છે બધાને. 1 એમસ્ટ્રોંગની વેલ્યુ 10^-10 મીટર, 1 પીકોમીટરની વેલ્યુ 10^-12 મીટર. આ જો તમને ખબર હોય તો તમે દાખલો ઇઝીલી કાઉન્ટ કરી શકે, બરાબર છે. આટલું ચાલો નેક્સ્ટ સવાલ પર જઈએ આપણે. દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. હવે આ દાખલો ઘણી બધી વાર એક્ઝામમાં આપણા 2 થી 3 માર્કમાં પૂછાઈ ગયો દાખલો છે, બરાબર. એટલે અને આ દાખલો બી છે 2.42, સ્વાધ્યાયનો 2.42. આ દાખલો ગણવા માટે તમને જે મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં સમજાવેલું હતું, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, એ બધું તમને બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર. અને એક સૂત્ર બી મેં તમને લખાવ્યું, ન્યુટ્રોન બરાબર a - z, તો એ બરાબર શું થાય? n + z થાય ને, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. આ ઝેડને પ્રોટોન બી કહેવાય અને પરમાણુ ક્રમાંક બી કહેવાય, એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન બી બોલાય ને. તો આ તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ. ચાલો, તો આ દાખલો થોડો લેન્ધી છે સમજવામાં, અને એટલા માટે જ 2 થી 3 માર્કમાં પૂછાય છે, 2.42માં દાખલો છે. તો પહેલાં તો તમારે વાંચો સવાલ. 81 વાળું તો પ્રોટોનની સરખામણીમાં 31.7% ન્યુટ્રોન ધરાવે, એટલે પ્રોટોનની સંખ્યા મારી પાસે નથી, તો પ્રોટોનની સંખ્યા આપણે x ધરવાની, બરાબર. હવે ન્યુટ્રોનની 31.7% વધુ ન્યુટ્રોન, એટલે ન્યુટ્રોનની સંખ્યા નથી, તો અહીંયા લખવાનું ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યાના 31.7%. આ પહેલું સ્ટેટમેન્ટ તમારે ખાસ વાંચીને જવું પડે, બરાબર. એટલે ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા જે આપણે એક્સ ધારી છે તે વત્તા પ્રોટોનની સંખ્યાના 31.7%, જે રકમમાં જ છે તમને આપેલું. તો ચાલો, પ્રોટોનની સંખ્યા બરાબર એક્સ મૂકવાની, વચ્ચે વત્તા પ્રોટોનની સંખ્યાના 31.7%. હવે 31.7 અને પ્રોટોનની સંખ્યા એટલે પાછું એક્સ, અને ભાગ્યા 100, ટકાવારીમાં છે એટલે ભાગ્યા 100 કરવાનું ભૂલવાનું નહીં. ચાલો, હવે તમને અહીંયાથી કેલ્ક્યુલેશન ઇઝી બનશે. એક્સ તો મૂકી જ દેવાના છે જે. હવે 31.7 ભાગ્યા તમે 100 કરો એટલે તમને જવાબ મળશે, અહીંયા હું લખતો છું સાઇટ પર, તમને જવાબ મળશે 0.317, અને બાજુમાં એક્સ તો છે જ. હવે એક સ્ટેપ અહીંયા નથી આપ્યું જે આપણે ખાસ બતાવવાનું, એક્સને કોમન કાઢવાનો, એટલે 1 + 0.317, એક્સને આપણે બહાર કર્યો કોમન, સામાન્ય લઈ લીધું, એટલે 1 વત્તા 0.317, બરાબર. તો આનો તમારો જવાબ આવશે 1 વત્તા 0.317 કરો તો 1 વત્તા 0.317 એટલે 1.317 એક્સ. આ સ્ટેપ તમારે બતાવવાનું છે ખાલી, અહીંયા બીજું બધું તો અહીંયાથી કરી નાખશો તમે. ચાલો, હવે તમારો જવાબ આવ્યો ન્યુટ્રોનની સંખ્યા 1.317 એક્સ. હવે આપણે શોધવાનું છે પરમાણુની સંજ્ઞા, બરાબર. પરમાણુની સંજ્ઞા
શોધવા માટે મારી પાસે પરમાણુ ક્રમાંક હોવો જોઈએ. દળાંક તો આપેલો છે, પરમાણુ ક્રમાંક એટલે પાછું યાદ કરાવી દઉં, ઝેડ બરાબર. અને આ તો અહીંયા ઉપર આપી દીધું છે, એ તો તમને આપી દીધું છે 81. ચાલો તો પરમાણીય મેં તમને એક સૂત્ર અત્યારે બોલ્યો, ન્યુટ્રોન બરાબર એ માઇનસ ઝેડ. તો એનું સૂત્ર મળે ને આપણે, એ બરાબર ન્યુટ્રોન પ્લસ ઝેડ. આ ઝેડને જ શું કહેવાય, ઝેડ એટલે શું, પ્રોટોનની સંખ્યા જ કહેવાય, એટલે એ બરાબર ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. દળ ક્રમાંકનું સૂત્ર થઈ ગયું ન્યુટ્રોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યા. ચાલો દળ ક્રમાંક 81 રકમમાં જ છે બરાબર, એટલે આપણે 81 અહીંયા મૂકી દઈએ બરાબર. પ્રોટોનની સંખ્યા જે ધારેલી હતી તે એક્સ, અને ન્યુટ્રોનની સંખ્યા તમને અત્યારે કેટલી મળી છે, ન્યુટ્રોનની સંખ્યા હવે તમારે ડાયરેક્ટ જ મૂકી દેવાની, આ નહીં મૂકવાની. કેટલી મૂકી દેવાની, આ 1.317 x બરાબર. એટલે મેં અહીંયા કેટલી મૂકી, જે તમને મળી ગયેલી તે 1.317 x. ચાલો એટલે હું અહીંયા હવે તમને કરીને બતાવું આ સ્ટેપ. 81 બરાબર એક્સ વત્તા આ જે વેલ્યુ મળી છે ન્યુટ્રોનની સંખ્યા 1.317 x. ચાલો 81 બરાબર એક્સને કોમન, એટલે 1 વત્તા 1.317 બરાબર એક્સને કોમન કાઢ્યો, એટલે 81 બરાબર 1 વત્તા 1.317 કરો તમને જવાબ કેટલો મળે, 2.317 બરાબર. એક્સને કરતા બનાવી દેવો, તો એક્સને કરતા બનાવી દેવો તો તમારો જવાબ આવશે 81 ભાગ્યા 2.317. ખાલી મેથ્સનું કેલ્ક્યુલેશન જ છે થોડું ઘણું, એટલે એક્સ બરાબર 34.96 તમારો જવાબ આવે. અને 34.96 એટલે આને રાઉન્ડ ઓફ કરીએ તો આને 35 મળે. 34.96 કોની નજીક મળી, 35ની નજીક આવી ને, આ તમારો જવાબ શું મળી ગયું તમને આના પરથી, એક્સ મળી ગયો બરાબર. એટલે કે પરમાણુ ક્રમાંક તમને મળી ગયો, એટલે ફાઇનલ તમારો જવાબ આવશે 35 નંબર પર. કોણ આવે 35 નંબર પર, જે તત્વ આવે તેનું નામ છે BR બ્રોમિન, અને દળ ક્રમાંક સવાલમાં છે 81. એટલે તમારો ફાઇનલ આન્સર આ લખવાનો, સંજ્ઞા બરાબર 35 BR 81. આ રીતે આખો દાખલો તમે કેલ્ક્યુલેશનમાં કરી શકો. તો એકવાર જોઈ જાઓ પહેલાં, સૌ પ્રથમ તો આપણે ન્યુટ્રોનની પ્રોટોનની સંખ્યા એક્સ ધરવાની, પછી રકમમાં જ તમારે આપેલું છે પ્રોટોનની સરખામણીમાં 31.60% ન્યુટ્રોન, એટલે ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા પ્રોટોનની સંખ્યાને 31.60%, ટકાવારીમાં છે એટલે ભાગ્યા 100 બરાબર. અને એને પછી એક્સ કોમન કાઢ્યો અહીંયાથી, એટલે એક એને એક હાથે પ્લસ કરી નાખો, 1 વત્તા 0.317 આને પ્લસ કરી નાખો, એટલે તમારો જવાબ આવી જાય. આ તમને જે જવાબ મળે તે ન્યુટ્રોનની સંખ્યા મળે. પછી દળ ક્રમાંક પરથી તમે એક સૂત્ર મૂકો, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર. એટલે મેં તમને જે કરીને બતાવ્યું તે તમારે કરવાનું. અહીંયા શું મૂકવાનું, પ્રોટોનની સંખ્યા એક્સ મૂકવાની, ન્યુટ્રોનની સંખ્યા આ મૂકવાની 1.317 x. આમાંથી તમારે પછીના સ્ટેપમાં શું કરવાનું, એક્સ કોમન કરવાનો, 1 + 1.317 બરાબર. એટલે 1.317 એટલે તમારો જવાબ અહીંયા જે લખ્યો છે તે આવી જશે 2.317 x. આ તમારો જવાબ મળશે. અને ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ તો છે જ 81, પછી કરતા બનાવી દેવો એક્સને, એક્સને કરતા બનાવી દેવો એટલે તમારો જવાબ 35 આવી જાય. છેલ્લે જવાબ શું લખવાનો, 35 નંબર પર BR આવે, એટલે પરમાણુ ક્રમાંક નીચે લખાય અને દળ ક્રમાંક આપેલો છે તે ઉપર લખાય, 35 BR 81.